तो दाखला नंबर 3 અહીંયા આપણે આપેલ છે કે જો √5 ના છેદમાં 3 અને -√5 ના છેદમાં 3 એ 3x ની 4 ઘાત + 6x નો ઘન -2x નો સ્ક્વેર -10x અને -5 ના બે શૂન્ય હોય તો બાકીના શૂન્ય શોધો. હવે આ બે શૂન્યો આપેલા છે તો બહુપદીના શૂન્ય મેળવતા આપણે શીખી ગયા છે કે આનું અવયવીકરણ કરી અને જે x ની કિંમત મળે છે એ બે બહુપદીના શૂન્ય કહેવાય. તો આ √5/3 અને -√5/3 આ બે આપેલ બહુપદીના શૂન્ય હોવાથી શૂન્ય છે એટલે આપણે x ની કિંમત થાય એટલે આને આમ લખી શકાય x -√5/3 અને x +√5/3 એ આપેલ બહુપદી ના અવયવ થાય. શા માટે? તો કે એની x ની કિંમત આપણે મેળવેલી હોય. x ની કિંમત કેટલી મળેલી આપણે? √5/3 અને -√5/3 એટલે જ્યારે આપણે અવયવીકરણ કર્યું હોય ત્યારે આ રીતે જવાબ x +√5/3 અને x -√5/3 બરાબર 0 આ રીતે લીધેલું છે અવયવીકરણ કરેલું હોય ત્યારે. હવે આપણે એની કિંમત મેળવી ત્યારે શું કરીએ? આમ x +√5/3 અથવા x -√5/3 બરાબર શું લીધું હોય? 0 લીધું. આ બે ના બરાબર 0 અથવા હવે આપણો સા બાજુ હશે તો x બરાબર કેટલા હોય? -√5/3 અથવા અહીંયા x બરાબર કેટલા આવશે? તો કે √5/3 અને આ બે જે x ની કિંમત આપણને મળેલી છે એને કહેવાય છે બહુપદીના શૂન્ય. બરાબર? એટલે આ બે આપણને x ની કિંમત મેળવેલા શૂન્ય આવ્યા છે. હવે આની ઉલટી ક્રિયા કરો એટલે આથી છે બરોબર એ આપણે આપેલી બહુપદીનો અવયવ કહેવાય કારણ કે બહુપદીનો અવયવીકરણ આપણે કરેલું હશે. હવે આને તફાવત સ્વરૂપના અવયવ લઈએ તો આને શું લખી શકાય? x નો સ્ક્વેર -5/3 એ આપેલ બહુપદીનો અવયવ છે. તફાવત સ્વરૂપના અવયવ અવયવીકરણ ની અંદર આપણે આવી ગયું છે. બરોબર? આ બે નો ગુણાકાર એટલે x નો સ્ક્વેર +-માઇનસ કરશું બે બંને ને રૂટ છે એટલે રૂટ દૂર થશે. કેટલો જવાબ આવશે? 5/3 એટલે આ આપણને જે મળે છે એ છે આની ભાજક બહુપદી. હવે આને આપણે ભાગાકાર કરવાનો. આપેલ બહુપદીનો શું કરવાનો છે? ભાગાકાર. બાકીના શૂન્ય મેળવવા હોય તો પેલા ભાગાકાર કરવાનો. ભાગાકાર કરીએ એટલે ભાગફળ મળશે ને ભાગફળ મળે એના પછી અવયવીકરણ કરીએ એટલે બાકીના શૂન્ય મળશે. x^2 x^1 2x^2 -10x -5 ને x^2 -5/3 3x^4 6x^3 2x^2 -10x -5 ભાગાકારની ક્રિયા કરતા તેને જો કરીએ પેલો પદ માં સહગુણક કેટલો આવ્યો છે? 3. અહીંયા નથી એટલે પેલા કેટલા મૂકી દઈશું આપણે? 3. ઘાત નો તફાવત કાઢો. x^4 છે x^2 છે આ બે વચ્ચે તફાવત કેટલો થશે? x^2. હવે આ પદ છે આની સાથે ગુણા છે આ પદ આની સાથે એટલે આપણે આ રફ કાર્ય કરીએ કે x^2 -5/3 હતા એને ગુણ્યા કેટલા કરવાના છે? તો કે 3x^2. તો આ બે ગુણાકાર શું આવશે? તો કે 3x^4 આવશે. પ્લસ માઇનસ શું થશે? અહીંયા માઇનસ. તો આ બે ગુણાકાર શું થાય? 3 સાથે તો ઉડી છે કારણ કે આમ 5/3 × 3x^2 આમ એટલે 3 તો ઉડી છે. તો કેટલો જવાબ આવશે? 5x^2 પણ પ્લસ માઇનસ શું થશે? માઇનસ.
એટલે અહીં આપણે લખશું 3x ની 4 ઘાત 0x નો ઘન. જો આમાં પદ લખતા નથી ઘાત ઉતરતા કરવાનું, છતાંય દાખલો થઈ જશે -5x નો સ્ક્વેર. એટલે આ સ્ક્વેર વાળું પદ આવે ને એને આપણે સ્ક્વેર વાળા પદ ની જેમ મૂકી દેવાનું, ઘન વાળું પદ નથી, પણ એમનું કાઢી દેવાનું બરાબર 0 સાથે મૂકી દેવાનું. હવે નિશાની ચેન્જ કરીએ એટલે આપણે ઉડી ગયા ને. 0 વાળું પદ ધ્યાનમાં લેવાશે નહીં. કેટલો જવાબ આવશે? 6x ની 3. હવે 5x નો સ્ક્વેર -2x નો સ્ક્વેર એટલે કેટલા આવશે? 3x નો સ્ક્વેર. ઉપરથી ઉતારશો આપણે -10x. ફરી પાછું બે પેલું પેલું પર નાનું પેલું પર નાનું પેલું પર સૌગુણ કેટલા આવ્યું છે? 6. પેલા તો આપણે 6 મૂકી દેવાના. ઘાતનો તફાવત કરો એટલે 1 ઘાત આવશે. હવે આ બંનેનો ગુણાકાર કરો, x નો સ્ક્વેર એને ગુણ્યા 6x એટલે 6x નો ઘન હશે. હવે આ બંનેનો ગુણાકાર કરો એટલે આપણે રફ કાર્ય કરતા તે મુજબ x નો સ્ક્વેર -5 ના છેદમાં 3 હતા એને ગુણ્યા આપણે કેટલા કરવાના છે? તો કે 6x. હવે આ બે ગુણાકાર શું આવ્યો? 6x ની 3. હવે આ બે ગુણાકાર કરો એટલે 5 ના છેદમાં 3 ગુણ્યા 6x થાય. એટલે અહીંયા આવશે 3 2 6 અને 5 2 10 પ્લસ માઇનસ શું આવશે? માઇનસ બરાબર 5 2 10 x આવશે. આ નીચેના જે છેદ જેની સાથે ઊંડી જાય છે તો કેટલો જવાબ આવ્યો? માઇનસ 10. તો વર્ગ વાળો પદ નથી, શું મૂકવાનું? 0x નો સ્ક્વેર. આ x વાળો પદ છે એટલે માઇનસ 10x. હવે આને માઇનસ કરો, આને માઇનસ કરો, આને પ્લસ કરો એટલે આ બેઉડી ગયા. 0 વાળો પદ ધ્યાનમાં ન લઈએ તો કેટલો જવાબ આવશે? 3x નો સ્ક્વેર. પ્લસ માઇનસ ઉડી જશે એટલે અહીંયા શું થઈ જશે? 0x અને માઇનસ 5 નીચે લઈ ગયા. ફરી પાછું પેલા પદની પેલા પદ સાથે સરખામણી કરીએ એટલે દર વખતે આ રફ કાર્ય કરતા હોઈએ કરતું જવાનું, ભાગાકારની ક્રિયા કરતી જવાની છે. સહગુણક કેટલો આવ્યો છે? 3. અહીંયા સહગુણક નથી એટલે પેલા કેટલા મૂકી દેવાના આપણે? 3. સ્ક્વેર છે તો સ્ક્વેર આપેલો છે, ઘાતનો તફાવત નીકળતો નથી, કઈ વાંધો નહીં. 3 નો આની સાથે ગુણાકાર કરો, આને ગુણાકાર કરો એટલે જો x નો સ્ક્વેર માઇનસ 5 ના છેદમાં 3 હતા એને આપણે કેટલા વડે ગુણવાના છે? તો કે 3 બરાબર. હવે આ બે ગુણાકાર શું આવશે? તો કે 3x નો સ્ક્વેર. અને આ બે ગુણાકાર આમ થશે, આ પેલા માઇનસ મૂકી દેયા એટલે આ 5 ના છેદમાં 3 હતા એને ગુણ્યા 3 કરો, 3 3 ઉડી જશે. કેટલો જવાબ બાકી ગયો? 5. એટલે આ બે ગુણાકાર કેટલો આવશે? 5. તો આ બંનેનો ગુણાકાર આપણને શું મળ્યો છે? 3x નો સ્ક્વેર. 0x આમ માઇનસ 5 માઇનસ માઇનસ અને પ્લસ એટલે આ બે ઉડી ગયા, આ ઉડી ગયા અને આ પ્લસ માઇનસ ઉડી ગયા, શું શેષ થઈ ગયું? 0. એટલે આપણને 3x નો સ્ક્વેર પ્લસ 6x પ્લસ 3 આ ભાગફળ બહુપદી મળે છે. આ ભાગફળ બહુપદીના અવયવીકરણ કરી અને આપણે બાકીના શૂન્ય મેળવવા બરાબર. હવે ગણતરી આપણે અહીં કરીએ. બહુપદી બાકીના શૂન્ય મેળવવા ભાગફળ બહુપદી ના શૂન્ય મેળવવું. બરાબર. તો ભાગફળ બહુપદી શું આપેલી છે? તો કે 3x નો સ્ક્વેર પ્લસ 6x પ્લસ 3 બરાબર 0. બધામાંથી પેલા 3 સામાન્ય કાઢીએ, બાકી બહુપદીને 3 વડે ભાગી નાખો એટલે બહુપદી શું થઈ જશે? 3 સામાન્ય કાઢતા હોય અહીંયા કેટલા આવશે? x નો સ્ક્વેર અહીંયા 2x પ્લસ 1 બરાબર 0. 3 જે ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવશે એટલે અહીંયા આવશે x નો સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 બરાબર 0. છેદમાં 3 લઈએ, આ 3 ગુણાકારમાંથી અહીં ભાગાકાર રહ્યો એટલે 1 પર 0 થઈ ગયું.
હવે આનો અવયવીકરણ કરી નાખો તો અવયવીકરણ કરવા માટે છેલ્લો પછી એક છે બે સંખ્યા એવી શોધો જેનો ગુણાકાર 1 આવે અને બે નો સરવાળો કરો તો 2 આવે તો 1 1 1 એટલે x નો સ્ક્વેર + x + x + 1 = 0 કેવી રીતે x x આવ્યા થિયરીકલ ટોપિક આપણે કરેલા ત્યારે સમજાવે છે કે બે સંખ્યા એવી શોધો જેનો ગુણાકાર 1 આવે બે ને પ્લસ કરો તો 2 આવે તો આવું આપણે કરાવ્યું કે 1 1 1 1 ને 2 હવે નિશાની છેલ્લી નિશાની પ્લસ હોય તો મધ્યમ પદની બે બંને નિશાની આવી જાય સહગુણક x છે એટલે બંનેમાં x લખી નાખો એટલે આ 2x થઈ જશે બરાબર એટલે 1x 1x આને શું લખી શકાય ખાલી પ્લસ x આને પણ શું લખી શકાય પ્લસ x એટલે પહેલું પદ એમ રહેશે આ બીજા પદના બે ભાગ પડે છે x x વાળા એટલે આ 2x અને હવે આ બે માંથી સામાન્ય તો આપણે માં સામાન્ય શું નીકળશે તો કે x અને આ કેટલા આવશે x + 1 અહીંયા x + 1 લખી નાખીએ ત્રીજું પદ ચેક કરવાનું x અંદર છે તો સામાન્ય કાઈ નહોતું કેટલા હોય 1 x + 1 અને x + 1 બરાબર 0 તો x + 1 બરાબર 0 અથવા x + 1 બરાબર 0 આમ લખી શકાય કે x + 1 બરાબર 0 અથવા x plus 1 बराबर 0 સાદું લઈએ આપણે x બરાબર કેટલા આવશે તો કે -1 અથવા આમાં આ પ્લસ છે એ બરાબર ન્યા પર જશે તો x બરાબર કેટલા આવશે -1 આ બહુપદીના બાકીના શૂન્ય કેટલા છે -1 અને -1 છે -1 એકવાર લખો તો એટલે એક જ શૂન્ય છે બરાબર એટલે આ રીતે બહુપદીના શૂન્ય આપણે મેળવીશું બાકીના શૂન્ય મેળવવા માટે શું કરવાનું એટલે આના સ્ટેપ પહેલા યાદ રાખવાના કે જે તમને પહેલા શૂન્ય આપેલા હોય એના ઉપરથી પહેલા ભાજક બહુપદી મેળવી લેવાનું ભાજક બહુપદી મળી જાય પછી બેનો ભાગાકાર કરવાનો એટલે તમને ભાગફળ બહુપદી મળશે અને ભાગફળ બહુપદીનું અવયવીકરણ કરશો એટલે બાકીના શૂન્ય મળશે તો આના સ્ટેપ શું શૂન્ય એક આપેલ હોય અથવા બે શૂન્ય આપેલા આમાં બે શૂન્ય આપ્યા છે તેના ઉપર આપણે ભાજક બહુપદી મેળવી લીધું એક શૂન્ય આપેલ હોય તો એના ઉપર પહેલા શું મેળવેલાનો ભાજક બહુપદી એટલે પહેલા ભાજક બહુપદી મેળવી લેવાની એ થઈ જાય પછી એનો આપેલ બહુપદી વડે ભાગાકાર કરવાનો એટલે બીજું સ્ટેપ શું ભાજક બહુપદી મેળવવા પછી ભાગાકારની ક્રિયા કરવાની એટલે આપણે ભાગફળ બહુપદી મળશે અને ભાગફળ બહુપદી છે એનો પાછો અવયવીકરણ કરવાનું એટલે જે આપણને જવાબ મળશે એ બાકી શૂન્ય મળે ક્લિયર ને આ રીતે કોઈ પણ દાખલો હોય એ આપણે ગણી શકીએ બરાબર આગળ જોઈએ દાખલા નંબર 4 x નો ઘન - 3x નો સ્ક્વેર + x + 2 ને બહુપદી જીઓ x વડે ભાગતા ભાગફળને શેષ અનુક્રમે x - 2 અને - 2x + 4 મળે છે તો જીઓ x શોધો તો સૌથી પહેલા આપણને જે આપેલી બહુપદી છે એ p ઓફ x x નો ઘન - 3x નો સ્ક્વેર + x + 2 આને આપણે કહેશું ભાજ્ય બહુપદી હવે આ બહુપદીને બહુપદી g ઓફ x વડે ભાગતા એટલે જેના વડે આપણે ભાગાકાર કરીએ છીએ બરોબર g ઓફ x એ આપણે શોધવાનું થશે જીઓ પેક શોધવું એટલે આ બનશે આપણા માટે ભાજક બહુપદી હવે બે વસ્તુ આવી છે ભાગફળ અને શેષ તો આ છે ભાગફળ તો ભાગફળ બહુપદી છે ને આપણે શેના વડે દર્શાવશું કયું ઓપેક વડે એ કેટલા આપેલ છે તો કે x - 2 અને શેષ બહુપદી છે ને આપણે શેના વડે દર્શાવશું તો કે r ઓપેક વડે કેટલા લખશું -2x + 4 એટલે પેલા સંજ્ઞા આપી દેવાની કારણ કે આપણે સૂત્ર શું છે આપણે યુક્લિડની ભાગવિધિમાં પણ આવી ગયું છે કે ભાજ્ય બહુપદી બરાબર ભાજક ગુણ્યા ભાગફળ + શેષ આ સૂત્ર ના આધારે આપણે મેળવ્યું છે હવે ભાજ્ય બહુપદી એટલે આપણા માટે શું બનશે તો કે p ઓફ x અહીંયા આપણે લખી શકીએ p ઓફ x ભાજક બહુપદી એટલે જીઓ x
ભાગફળ કો પદ્ય એટલે q ઓફ x અને c એટલે r ઓફ x આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે g ઓફ x મેળવી શકીએ છીએ હવે શું કરશું બધાની કિંમત મૂકીએ તો પહેલા q ઓફ x આપણને શું આપે છે આપણે આપેલી બહુ બધી આપણે p ઓફ x આવશે તો x નો ઘન માઈનસ 3x નો સ્ક્વેર પ્લસ x ને પ્લસ 2 g ઓફ x આપણી પાસે નથી ગુણ્યા q ઓફ x એ આપણને આપો છે x માઈનસ 2 પ્લસ r ઓફ x હવે g ઓફ x આપણે શોધવાનો છે એટલે આ બે પછી અને ભાગાકારથી બરાબર સામે બાજુ લઈ જઈએ અને જે જવાબ મળે બરોબર એ આપણને મળશે g ઓફ x સૌથી પહેલા શેષ બહુપદી છે ને એને બરાબર ની સામે લઈ જવાનું કારણ કે આ પ્લસ અહીંયા આવી ગયો એટલે આ પદાર્થ જુદું બને છે આ પછી આના ગુણાકાર છે એટલે ગુણાકાર વાળું પદ ક્યાં જશે તો કે ભાગાકાર જશે એટલે સૌથી પહેલા આ બે પદ છે એને બરાબર ની આ બાજુ લઈ જઈએ તો આનું સાદુરૂપ શું આવશે x નો ઘન માઈનસ 3x નો સ્ક્વેર પ્લસ x પ્લસ 2 હતા હવે માઈનસ 2x છે બરાબર થી ડાબી તરફ આવે છે આ બરાબર ની સામે પણ ડાબી તરફ લઈએ છે એટલે કેવા થશે તો કે પ્લસ 2x પછી 4 છે પ્લસ છે કેવા થશે માઈનસ બરાબર g ઓફ x એને ગુણ્યા x માઈનસ 2 હવે તો કે x નો ઘન સ્ક્વેર વાળો પદ એક જ નથી એક જ છે એટલે એનો મજ છે ચલ x વાળા બે પદ થયા એટલે x પ્લસ 2x એટલે કેટલા થશે 3x પછી 4 માઈનસ 2 કેટલો જવાબ આવશે માઈનસ 2 બરાબર g ઓફ x એને ગુણ્યા x માઈનસ 2 એટલે આટલું સાદું પેલા શેષ બહુપદીનું આ ભાજક બહુપદી સાથે લીધું ભાજ્ય બહુપદી સાથે આટલો જવાબ મળ્યો હવે શું કરવાનું આ પદ ગુણાકારમાં છે એને ભાગાકારમાં જવાબ આવે એટલે x નો ઘન માઈનસ 3x નો સ્ક્વેર પ્લસ 3x માઈનસ 2 છેદમાં કેટલા આવશે x માઈનસ 2 બરાબર શું મળશે આપણને g ઓફ x હવે આ બે માં ભાગાકાર કરી નાખો જે જવાબ મળશે બરોબર એ શું મળશે આપણા માટે g ઓફ x x માઈનસ 2 ભાગાકારની ક્રિયા કરતા ત્યારે એ જ મુજબ પહેલા પદ સાથે સરખામણી કરવાનું સહગુણક બંનેમાં એક એક જ છે ઘાતનો તફાવત કાઢવાનો x ની 3 ઘાત x ની 2 ઘાત અને x નો સ્ક્વેર તો આ બંનેનો ગુણાકાર શું આવશે x નો સ્ક્વેર આ બંનેનો ગુણાકાર શું આવશે માઈનસ 2x નો સ્ક્વેર નિશાની ચેન્જ કરો એટલે આ બેવડી જશે મોટા પદની નિશાની આપો અહીંયા 3 છે એટલે અહીંયા કેટલા આવશે માઈનસ x નો સ્ક્વેર ઉપરથી ઉતારશું આપણે 3x જે આપણે ભાગાકારની ક્રિયા કરતા હતા એ જ મુજબ અહીંયા કરવાનું છે ભાગ પર મળે જીવો હવે પહેલા પદની સરખામણી પહેલા પદ સાથે કરો તો પહેલા તો નિશાની છે માઇનસ ની જાય માઇનસ ની જાય ઘાતનો તફાવત કાઢો x ની 2 ઘાત છે x ની 1 ઘાત છે એટલે આપણે શું લખશું x ની 1 ઘાત આ બંને પદનો ગુણાકાર કરો એટલે માઇનસ x નો સ્ક્વેર આવશે આ બંને પદનો ગુણાકાર કરો એટલે 2x આવશે આ x ગુણ્યા 2 એટલે 2x માઇનસ માઇનસ પ્લસ નિશાની બદલો લાભ એવું બી જશે આ 3x માઇનસ 2x શું જવાબ આવશે ખાલી x અહીં આવશે માઇનસ 2 પહેલા પદની સરખામણી પહેલા પદ સાથે કરો બધું સમાન છે ઘાતે સમાન છે અને સહગુણક સમાન છે બધું સમાન હોય તો કેટલા મૂકવાના 1 આ બે નો ગુણાકાર કરો એટલે x ગુણ્યા 1 એટલે x આવશે 2 એકા 2 આવશે આ માઇનસ ને આ પ્લસ કરો લાઈવ બી જશે એટલે શું આવશે તો હવે આપણે શું જવાબ મળે તો કે x નો સ્ક્વેર માઇનસ x પ્લસ 1 dx માઇનસ 2 આ બે પદનો ગુણાકાર છે ને આ થાય બરોબર તો g ઓફ x આપણને શું મળશે x નો સ્ક્વેર માઇનસ x પ્લસ 1 g ઓફ x બરાબર x નો સ્ક્વેર માઇનસ x પ્લસ આ ચોક બરાબર એટલે મોટા ભાગે બધામાં ભાગાકારની ક્રિયા જ કરો ને અવયવ છે કે નહીં એક બહુપદી બીજી બહુપદીનો અવયવ છે કે નહીં એમ કીધું છે બરોબર ભાગફળને શેષ બહુપદી આપેલી હોય ભાજ્ય બહુપદી કે કોઈ પણ વસ્તુ શોધવાની કીધી હોય
બરોબર ત્યારે આ જ ક્રિયા ભાગાકારની ક્રિયા દ્વારા આપણે મળી શકે છે બરાબર આગળ જોઈએ દાખલા નંબર 5 માં શું આપે છે કે ભાગ પ્રવૃત્તિ અને નીચેની શરતોને સંતોષે તેવી બહુપદીઓ p(x) q(x) g(x) q(x) અને r(x) ના ઉદાહરણ આપો હવે અહીં આપણે આપેલ છે કે p(x) ની ઘાત બરાબર q(x) ની ઘાત આનો આપણે ઉદાહરણ આપવાનું છે કે કેવી બહુપદી હોય એ બહુપદી આપણે જાતે બનાવવાનું છે કોઈ પણ ઉદાહરણ દ્વારા આપણે બનાવી શકીએ છીએ આપણી પાસે ચાર વસ્તુ હોવી જોઈએ એક તો p(x) એટલે ભાજ્ય બહુપદી g(x) એટલે ભાજક બહુપદી q(x) એટલે ભાગફળ બહુપદી અને r(x) એટલે શેષ બહુપદી તો આપણો સૂત્ર શું છે તો કે p(x) q(x) p(x) બરાબર g(x) q(x) r(x) એટલે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ હવે આપણે કોની કોની ઘાત સમાન રાખવાની છે એને ધ્યાનમાં રાખવાનું p(x) ની ઘાત એટલે આની જે ઘાત છે p(x) ની ઘાત આમ આ બહુપદી માં જે x ની બે ઘાત દેતી હોય બરોબર તો q(x) અહીંયા પણ x ની બે ઘાત દેવી જોઈએ આમાં તમે x ની 3 ઘાત મૂકો છો તો x ની 3 ઘાત આમાં ખાલી x ની 1 ઘાત રાખો છો તો x ની 1 ઘાત આ પ્રમાણે એટલે આ બે બહુપદી આપણે સેટ કરવાની છે હવે આ બહુપદી માની લો કે તમે આમ રાખો છો કે x નો સ્ક્વેર પ્લસ 5x પ્લસ 4 તો અહીંયા x નો સ્ક્વેર આવવો જોઈએ તો હવે આ બે પ્રશ્ન બાકી કે g(x) કેટલો હોવો જોઈએ અને r(x) કેટલો તો કે ઈ આ ઘાત જો આ બેનો ગુણાકાર કરીએ છે જો અહીંયા તમે x નો સ્ક્વેર રાખવા માંગો છો તો અહીંયા તમારે અચળ પદ જ મૂકવું પડે કારણ કે એનો બેનો ગુણાકાર કરવા કારણ કે આ કઈ ક્રિયા થશે એટલે ગુણાકાર એટલે અહીંયા તમે અચળ પદ તરીકે બે નક્કી કરો બરોબર અને શેષ છે કે નહીં કર્યો પછી આનો જવાબ આવે સેટ કરી શકાય બરોબર માની લો તમે એક રાખો છો તો આ બેનો ગુણાકાર કરવાનો આ બંનેનો ગુણાકાર કરવાનો આ બંનેનો ગુણાકાર એમ કરતા જ બધાનો ગુણાકાર કરવાથી મળશે ને અહીંયા ભાગફળ ભાજક બહુપદી મળશે એટલે આની આનો મળે આપણે સરખામણી કરવાની છે કે x ની બે ઘાત ને રાખવાની x ની બે ઘાત ને જોઈએ એટલે આ બે પદ તમારે અચળ પદ તરીકે મૂકવાના છે જેથી કરીને આપણે દાખલો થઈ શકે હવે આ બેનું સાદુરૂપ શું આવશે તો કે 2x નો સ્ક્વેર પ્લસ આ બેનું ગુણાકાર શું આવશે તો કે 10x આ બેનું ગુણાકાર શું આવશે તો કે 8 પ્લસ કેટલા આવશે 1 તો હવે આનું સાદુરૂપ શું લખી શકાય 2x નો સ્ક્વેર પ્લસ 10x પ્લસ 9 આ આપણને મળ્યું p(x) એટલે આ છે એના સ્થાને આપણે આમ લખી શકીએ કે 2x નો સ્ક્વેર પ્લસ 10x પ્લસ 9 એટલે પેલું પૂરું થઈ ગયું બરોબર હવે g(x) અહીંયા કેટલા મૂકી દેવાના છે તો કે 2 બરોબર q(x) અહીંયા શું લખવાનું છે તો x નો સ્ક્વેર પ્લસ 5x પ્લસ 4 અને r(x) આપણે શેષ કેટલી હતી 1 રાખી છે એટલે પેલા આ ચારે ચાર પદ પેલા આ ચાર પદ થાય p(x) g(x) q(x) અને r(x) નક્કી કરવાનું પછી જેની ઘાત સમાન રાખી એ પદ આપણે એમ નંબર બરોબર બાકી નામાં પછી અચળ પદ મૂકવાનું ગુણાકાર કરવા એ પદ જળવાઈ રહેવું જોઈએ બરોબર આ રીતે આપણે બહુપદી મૂકી શકીએ છીએ એટલે આ રફ કાર્ય છે આવું આપણે બનાવી નાખવાનું પછી અહીંયા આપણે ઉદાહરણ શું આની અંદર લખી નાખવાનું બરોબર આના પછીના બે દાખલા છે એ આપણે જાતે ગણશું આ બે દાખલા આપણે જાતે બનાવશું આની જેમ જ બરોબર q(x) ની ઘાત બરાબર r(x) ની ઘાત બે સમાન હોય છે અને અહીંયા r(x) ની ઘાત કેટલી રહેવી જોઈએ 0 એટલે શેષ છે એ 0 આપણે પ્રેક્ટિસ માટે વધારાની એક્સ્ટ્રા પ્રેક્ટિસ જતી કરીને આપણે આ પ્રકારના દાખલા પૂછાય તો આવડી શકે પહેલો દાખલો છે બહુપદી p(x) બરાબર 3x નો ઘન પ્લસ x નો સ્ક્વેર પ્લસ 2x પ્લસ 5 ને 1 પ્લસ 2x પ્લસ x વર્ગ વડે ભાગી ભાગફળ અને શેષ મેળવો ભાગાકારની ક્રિયા કરવાની બીજો દાખલો છે બહુપદી p(x) બરાબર 3x ની 5 ઘાત માઇનસ 2x ની 4 ઘાત પ્લસ x નો સ્ક્વેર માઇનસ 2 ને x નો સ્ક્વેર પ્લસ x પ્લસ 1 વડે ભાગો નામે ભાગાકાર કરીને ભાગફળ અને શેષ મેળવવાની રહેશે
ત્રીજો પ્રશ્ન છે આપણો ચકાસો કે જીઓ x x² 3x 8 એ બહુપદી પીઓ x 3x ની 4 ઘાત 5x નો ઘન 7x નો સ્ક્વેર 2x અને 4 નો અવયવ છે કે નથી એટલે અવયવ છે કે નથી ચકાસવા માટે શું કરવાનું આનો ભાગાકાર કરશું આપણે અને શેષ શૂન્ય થઈ જાય તો અવયવ છે એ પ્રકારનો દાખલા નંબર 4 બહુપદી pox x નો ઘન 11x નો સ્ક્વેર 23x 35 ના બે શૂન્ય 1 અને -5 હોય બે શૂન્ય આપી દીધા આપણે x ની કિંમત છે આના ઉપરથી પહેલા ભાજક બહુપદી મેળવી છે તો બહુપદીના બધા શૂન્ય મળે એટલે બાકીના શૂન્ય આપણે મેળવીને બધા શૂન્ય બે આપેલા છે બાકીના બે મળે તો કુલ કેટલા શૂન્ય મળશે આપણે 4 શૂન્ય મળે બે આપેલા છે ઓલરેડી વધારેના જેટલા મળે એ આપણે મેળવીને મળે પહેલા આ બંને ઉપરથી શું મેળવવાનું ભાજક બહુપદી પછી એનો આની સાથે ભાગાકાર કરો જે ભાગફળ મળે એનું ફરી પાછો અવયવીકરણ કરીને બાકીના શૂન્ય મેળવી લઈએ એના આધારે આપણે બધા શૂન્ય મેળવી શકીએ બરોબર તો સારી રીતે આ બધાની આપણે પ્રેક્ટિસ કરશું જેથી કરીને આપણે કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો આપણે દાખલો ગણી શકીએ બોર્ડની અંદર પરીક્ષામાં પૂછાય તો આપણને ખૂબ જ ઉપયોગી થાય બરોબર એટલા માટે આપણે સારી રીતે પ્રેક્ટિસ કરીએ રફ કાર્યની અંદર તમારે જરૂર પડે તો રફ કાર્ય કરીને પણ ગણતરી તમે કરી શકો છો બરોબર તો અહીંયા હવે આ ચેપ્ટર છે પૂર્ણ આ થાય છે સ્વાધ્યાય નંબર 3 સુધીના બધા દાખલા પૂરા છે બરોબર એટલે સારી રીતે બધા ગણજો એ બધા વિદ્યાર્થીઓને શુભેચ્છા